गुजरात ने नवा मुख्य सचिव मळवा जई रह्या छे। 1986 ना बैच ना आईएएस ऑफिसर पंकज कुमार ना नाम पर मोहर मारी देवामां आवी छे। नोंधनीय छे के 31 ऑगस्टे राज्यना वर्तमान मुख्य सचिव मुकिम निवृत्त थई रह्या छे, त्यारे पंकज कुमार आगळनो कार्यभार संभाळवा जई रह्या छे। गुजरात सरकार में ब्यूरोक्रेसी ना बॉस अनिल मुकिम 31 ऑगस्टे विदाय लेवा जई रह्या छे, त्यारे पंकज कुमार नी हवे पसंदगी करवामां आवी छे। राज्यना इतिहास में मुकिम पहला एवा चीफ सेक्रेटरी छे जेमने एक नहीं बे बे वार सीएस ना पदे एक्सटेंशन आपवामां आव्युं छे। मुकिमे वर्ष 2019 में जयंत सिंह बाद चार्ज संभाळ्यो हतो। 2020 में तेओ निवृत्त थवाना हता। जो कि मुकिम सरकारना टॉप लीडर्स नी खूब ज नजीकना अधिकारी होवाना कारणे तेमने बे वार एक्सटेंशन आपवामां आव्युं छे। હવે એ જાણીએ કે કોણ છે પંકજ કુમાર અને શા માટે તેમની પસંદગી કરવામાં આવી છે। ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો પદભાર પંકજ કુમાર સંભાળવા જઈ રહ્યા છે। અનુભવ અને કામગીરીના આધાર પર સીએસની રેસમાં સૌથી આગળ પંકજ કુમારનું નામ ચાલી રહ્યું હતું। તેમનો જન્મ 6 મે 1962 થયો હતો। 25 ઓગસ્ટ 1986 થી આઈએએસ તરીકે જોડાયેલા છે પંકજ કુમાર। बीटेक एमबीए आईआईटी मैनेजमेंट कानपुर थी करेलू छे। पंकज कुमार नी कामगीरी थी विजय रूपाणी पण खूब ज प्रभावित छे। पंकज कुमार नी पसंदगी पर नायब मुख्यमंत्री नितिन पटेले शुं कह्युं छे, आवो सांभळीए। जे जाहेरात थई छे ए प्रमाणे श्री अनिल मुकिमजी रिटायर थया पछी 1 તારીખ થી ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે શ્રી પંકજ કુમારની નિમણૂક કરવામાં આવી છે। શ્રી પંકજ કુમાર ગુજરાતના આઈએએસ કેડરના સૌથી સિનિયર અધિકારી છે। ખૂબ કુશળ, અનુભવી અને જુદા જુદા અનેક વિભાગની કામગીરીનો અનુભવ પ્રાપ્ત કરી ચૂકેલા સિનિયર અધિકારી છે। ગૃહ સચિવ તરીકે, મહેસૂલ સચિવ તરીકે અને અગાઉ જુદા જુદા વિભાગના સચિવ તરીકે પણ એમણે વર્ષો સુધી કામગીરી કરી છે। અને મને આનંદ એ પણ છે કે જ્યારે કોરોનાની મહામારી ચાલતી હતી એ વખતે મુખ્યમંત્રીશ્રીએ જુદા જુદા સિનિયર અધિકારીઓને આખા રાજ્યની મોટી સરકારી હોસ્પિટલો અને મહાનગરોમાં જે કોરોનાની કામગીરીને માટેની કામગીરી સોંપી હતી, જવાબદારી સોંપી હતી, દર્દીઓની સારી સારવાર થાય, ઝડપી સારવાર થાય, બધા સાધન સામગ્રી, દવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇક્વિપમેન્ટ એ પ્રાપ્ત થાય, સ્ટાફ બધો ઝડપથી નિમણૂક થાય, આ બધું કામ જે સોંપ્યું હતું એમાં આપણે જ્યાં બેઠા છીએ એ અમારા આરોગ્ય વિભાગની આ મેડિસિટીની સંપૂર્ણ દેખરેખની કામગીરી એ વખતે મુખ્યમંત્રીશ્રીએ પંકજકુમારને સોંપી હતી। અને પંકજકુમારે કોરોના વખતે પણ મહિનાઓ સુધી આ સિવિલ હોસ્પિટલમાં અમારા એ વખતના આરોગ્ય સચિવ જયંતિ રવિ અને બધા સિનિયર અધિકારીઓ સાથે મળી અને મેં પણ જ્યારે મુલાકાત લીધી, મેં પણ જે સૂચનાઓ આપી એ બધી જ સૂચનાઓને મુલાકાતો વખતે સંપૂર્ણ હાજર રહી અને જે દર્દીઓ માટે, ગુજરાતના નાગરિકો માટે કોરોનાની સારવાર માટે જે કરવાનું હતું અને મુખ્યમંત્રીશ્રી દરરોજ કોર ગ્રુપમાં જેનું અમે રિવ્યૂ કરીએ છીએ એ કામગીરી કોરોનાની પણ પંકજ કુમારે મેડિસિટી સિવિલ કેમ્પસમાં, પછી એ 1200 બેડની હોસ્પિટલ હોય, કિડની, કેન્સર, યુએન મહેતા હોસ્પિટલ હોય કે મંજુશ્રી હોસ્પિટલ હોય, જ્યાં જ્યાં અમે કોરોનાની સારવાર આપી એ બધું જ સિનિયરમાં સિનિયર સચિવ તરીકે, એમ જે અધિક મુખ્ય સચિવ તરીકે કામગીરી આપી હતી એ પણ મારી સાથે રહી, એમણે ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ એવા પંકજ કુમારને મુખ્ય સચિવ થવા બદલ અમારા સમગ્ર મંત્રીમંડળ તરફથી, અમારા સમગ્ર પક્ષના ધારાસભ્યો તરફથી અને ગુજરાતના નાગરિકો તરફથી શુભેચ્છા પાઠવું છું। જો તમને મારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરો। આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો। અમારી ચેનલ ગુજરાત તકને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।